આપણે એક થી પાંચ ઉદાહરણ ગણીશું. સૌ પ્રથમ ઉદાહરણ 9.1. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. લગાડેલ બળનું મૂલ્ય શોધો, એટલે તો બળ F શોધવાનું છે. પછી બીજો પાર્ટ, જો આ બળને 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, પેલા 2 સેકન્ડ માટે લગાડ્યું હતું, બીજા પાર્ટમાં એમ કીધું છે કે 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે. ટૂંકમાં વેગ છે એ આપણે 5 સેકન્ડ પછી શોધવાનો છે. આનું સોલ્યુશન આપેલી માહિતી જોઈ લઈ. પ્રારંભમાં વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે, અંતિમ વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. આટલો વેગનો ફેરફાર 2 સેકન્ડના ગાળામાં થાય છે. વસ્તુનું દળ 5 કિલોગ્રામ આપ્યું છે. બીજા પાર્ટમાં 5 સેકન્ડ પછી વેગ શોધવાનો છે. પેલા બળ શોધવાનું છે, તો બળનું સૂત્ર F બરાબર, આગળ થિયરીમાં આપણે ભણી ગયા, F બરાબર એમ ગુણ્યા વી માઇનસ યુના છેદમાં ટી, બધી કિંમત મૂકી દીધી. એમ બરાબર 5 કિલોગ્રામ આપ્યા છે, અંતિમ વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ છે, પ્રારંભિક વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે, અને સમયગાળો 2 સેકન્ડ લેવાનો છે. 7 માંથી 3 બાદ કરીએ તો 4 વધે, 5 × 4 બરાબર 20 થાય, 20 × 2 કરીએ તો 10 આવે, એટલે બળ આપણને મળી ગયું 10 ન્યૂટન. હવે વેગ શોધવા માટે પહેલા વહેલા આપણે બળ ઉપરથી પ્રવેગ મેળવી લઈ. પ્રવેગનું સૂત્ર છે, આગળ આપણે ન્યૂટનનો બીજો નિયમ ભણ્યા હતા, F બરાબર ma. આ સૂત્રમાંથી એને સૂત્રનો કરતા બનાવો તો A બરાબર F ના છેદમાં m. F આપણે ગોતી લીધું 10 ન્યૂટન, અને એમ એટલે દળ એ આપણને આપ્યું છે 5 કિલોગ્રામ, એટલે 10 ના છેદમાં 5, એટલે આપણને પ્રવેગ મળી ગયો. પ્રવેગ મળ્યો A બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને અંતિમ વેગ શોધી શકીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર વી બરાબર યુ પ્લસ એ ટી, અહીંયા ટી ડેશ લીધા છે કારણ કે સમય 2 આપ્યા છે, ટી બરાબર 2 સેકન્ડ અને ટી ડેશ બરાબર 5 સેકન્ડ, એટલે આપણે ટી ડેશ લેવાનો છે સમય. આ સમીકરણમાં બધી કિંમત મૂકી દો, યુ એટલે પ્રારંભિક વેગ 3 આપ્યો છે, એ આપણે શોધી લીધો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને ટી ડેશની કિંમત 5, 5 × 2 એટલે 10, 10 વત્તા 3 એટલે 13, એટલે અંતિમ વેગ આપણને 13 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. બીજો દાખલો, ઉદાહરણ 9.2. કોઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે. 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત કરવા માટે, કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 13 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે. અહીં 2 પદાર્થ આપ્યા છે, એક 2 કિલોગ્રામનો છે, બીજો 4 કિલોગ્રામનો છે. 2 ઉપર બળ લગાડવામાં આવે તો 2 કિલોગ્રામ વાળો પદાર્થનો પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રાપ્ત થાય છે, અને 4 કિલોગ્રામ વાળો પદાર્થ છે એને મળતો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો 2 પદાર્થ ઉપર લગાડેલા બળ આપણે શોધવાના છે. સોલ્યુશન જોઈ લઈ. 1 પદાર્થનું દળ 2 કિલોગ્રામ ને બીજા પદાર્થનું દળ 4 કિલોગ્રામ. 1 પદાર્થે પ્રાપ્ત કરેલો પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બીજા પદાર્થનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ શોધવું છે તો ન્યૂટનનો આપણે બીજો નિયમ જોઈ ગયા, બળનું સૂત્ર F બરાબર એમ. પેલા પદાર્થ માટે F1 બરાબર m1 × a1, m1 અને a1 બે આપણી પાસે છે માહિતી, 2 અને 5 યાદ મૂકી દે, 2 × 5 એટલે 10 ન્યૂટન. પહેલા પદાર્થ ઉપર 10 ન્યૂટન બળ લાગે છે. હવે બીજો પદાર્થ F2 બરાબર m2 × a2, m2 બરાબર 4 કિલોગ્રામ, a2 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 4 × 2 બરાબર 8 ન્યૂટન. બીજા પદાર્થ ઉપર લાગતું બળ એટલે કે F1 છે એ F2 કરતા વધારે છે. F1 F2 પહેલા પદાર્થ ઉપર લાગતું બળ બીજા પદાર્થ કરતા વધારે છે. ત્રીજો દાખલો, 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી, વેગ અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડશે. ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે, એટલે કે અંતિમ વેગ એનો 0 લેવાનો છે કારણ કે સ્થિર થઈ જાય છે.
સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરો. બ્રેકને કારણે કેટલું બળ કારને ગતિની વિરુદ્ધ દિશામાં લગાડ્યું છે એ આપણે ગણવાનું છે. કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ એટલે એમ બરાબર 1000 કિલોગ્રામ. હવે આને ઉકેલ મેળવતા પહેલાં ફરીથી માહિતી જોઈ લઈ. કારનો વેગ પ્રારંભમાં આપ્યો 108 કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો છે. તો એક વસ્તુ કાયમ યાદ રાખો, કઈ રીતે ફરે? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કિલોમીટરના મીટર 1000 થાય અને કલાકની સેકન્ડ 3600 થાય. એટલે કે જે કાંઈ પણ આપણને મૂલ્ય આપ્યું હોય એને 1000 વડે ગુણવાના અને 3600 વડે ભાગવાના, એટલે સાદુરૂપ આપો ને એટલે એ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. તો આ સાદુરૂપ આપ્યું આપણે 108 ને 1000 વડે ગુણીને 3600 વડે ભાગ્યા એટલે જવાબ આવ્યો 30 મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રારંભિક વેગ છે. પછી કાર અંતે સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ 0 લીધો છે. કારનું દળ આપ્યું છે 1000 કિલોગ્રામ અને સ્થિર થવા માટે લાગતો સમય છે 4 સેકન્ડ. હવે સૂત્ર આપણને યાદ છે, કાર ઉપર લાગતું બળ એફ બરાબર એમ કૌંસમાં વી માઇનસ યુ ના છેદમાં ટી. બધી કિંમત આપણી પાસે છે, બધી કિંમત આપણે મૂકી દઈ. એમ બરાબર 1000, અંતિમ વેગ 0 છે, પ્રારંભમાં વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ, લાગતો સમય 4 છે. તો 1000 ભાગ્યા 4 કરો તો 250 આવે. 1000 ભાગ્યા 4 બરાબર 250 ગુણ્યા 0 માંથી 30 બાદ કર્યા એટલે -30. 25 ગુણ્યા 3 એટલે 75 ને 2 0 અને આગળ માઇનસની નિશાની એટલે કાર ઉપર લાગતું બળ છે એ 7500 ન્યૂટન બળનો એકમ ન્યૂટન છે. એટલું બળ બ્રેક વડે ઉત્પન્ન થાય છે. અહીં માઇનસ નિશાની આવવાનું કારણ એ છે કે આ બળ છે બ્રેક વડે જે લાગે છે એ કારની ગતિ જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલા માટે માઇનસ નિશાની થયેલી છે. ચોથું ઉદાહરણ, 5 ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન M1 ને લગાડવામાં આવે તો એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે, અને એટલું જ બળ જો M2 દળ ધરાવતા પદાર્થને લગાડવામાં આવે તો 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એટલે ખ્યાલ આવી જાય કે M1 કરતા M2 છે એ વજનમાં હળવો હોય છે. જો હવે બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે એટલે હવે ટોટલ દળ કેટલું થઈ જાય? 2 ને સરવાળા જેટલું. એટલે પહેલાં આપણે M1 ગોતવું પડે, પછી M2 ગોતવું પડે, પછી 2 નો સરવાળો કરીએ ત્યારે આપણને બંનેનું ટોટલ દળ મળે. તો આ 2 ને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? પછી ફરીથી બળ તો એને 5 ન્યૂટન જ આપવાનું છે, પણ પ્રવેગ આપણે શોધવાનો થાય. પહેલાં આપણે માહિતી જોઈ, બળ 5 ન્યૂટન જ લગાડવાનું છે દરેક દિશામાં. પહેલા પદાર્થને પ્રાપ્ત થતો પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, બીજા પદાર્થને પ્રાપ્ત થતો પ્રવેગ 20 મીટર પ્રતિ સેકન્ડ. આ માહિતી પછી પહેલા પદાર્થનું દળ અને બીજા પદાર્થનું દળ શોધી લેવાનું. પછી 2 પદાર્થને ભેગા બાંધો એટલે ટોટલ દળ મળી જાય અને એના ઉપરથી પાછો આપણે એનો પ્રવેગ શોધવાનો. તો પહેલા પદાર્થનું દળ આપણે બીજો નિયમ જોઈ ગયા, એફ બરાબર એમ. એમને સૂત્ર નોકાળતા બનાવો તો એમ બરાબર એફના છેદમાં એ, એટલે પહેલા પદાર્થ માટે M1 બરાબર 1 ના છેદમાં A1, એટલે કે 5 ના છેદમાં 10, એટલે 0.5 અથવા 0.50, બે એક જ વસ્તુ કહેવાય કિલોગ્રામ. બીજા પદાર્થનું દળ M2 બરાબર 1 ના છેદમાં A2, એટલે કે 5 ના છેદમાં 20, બરાબર 0.25 કિલોગ્રામ. હવે 2 પદાર્થને ભેગા બાંધી દો તો M1 વત્તા M2, એટલે 0.5 વત્તા 0.25, એટલે ટોટલ થશે 0.75 કિલોગ્રામ. 2નું ટોટલ દળ થઈ ગયું તો પાછો બળ તો એટલું જ લગાડવાનું છે 5 ન્યૂટન જેટલું. તો પ્રવેગ કેટલો પ્રાપ્ત થાય? તો અહીંયા સૂત્રમાં એફ બરાબર એમ ઉપરથી એમને કરતા બનાવ્યો તો એની બદલે એને સૂત્રનો કરતા બનાવો તો એ બરાબર શું આવે? એફના છેદમાં એમ, એ બરાબર એફના છેદમાં એમ, બળ તો એટલું જ છે 5 ન્યૂટન. હવે દળ થઈ ગયું 0.75, એટલે 5 ગણ્યા 0.75, એટલે 6.67. આમ પ્રવેગ છે એ 6.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. પાંચમા ઉદાહરણ ની અંદર માહિતી છે એ આપણે થોડીક અલગ રીતે મેળવવી પડશે. સીધી માહિતી નથી આપી, આ ગ્રાફ ઉપરથી મેળવવી પડશે. એ પણ આપણે સમજી લઈ, પેલા રકમ વાંચી લઈ. એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ આપ્યા છે. હવે એને કિલોગ્રામમાં ફેરવવો હોય તો કેમ ફરે? તો કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવું આપણે, એટલે 20 ને 1000 વડે ભાગી નાખો એટલે કિલોગ્રામ થઈ ગયા. દળના દડા માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. અહીંયા વાય અક્ષ ઉપર વેગ લીધો છે અને એક્સ અક્ષ ઉપર
સમય લીધો છે. તો વેગ છે ધીમે ધીમે ઘટતો જાય છે. શરૂઆતમાં વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ એનો 0 થઈ જાય છે. અને એના માટે લાખો સમયગાળો 0 થી લઈ અને 10 સેકન્ડ આ બધી માહિતી આપણે લખવાની છે. તો દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે કેટલું બળ લગાડવું પડશે? માહિતી લખેલી બધી આપણે. દળ આપ્યું છે 20 ગ્રામ, એને કિલોગ્રામમાં ફેરવવા માટે 20,000 વડે ભાગી નાખ્યા એટલે કિલોગ્રામ થઈ ગયા. હવે અંતિમ ને પ્રારંભિક વેગ, તો કે પ્રારંભિક વેગ છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 100 વડે ભાગો એટલા. એટલે 20 ને 100 વડે ભાગી નાખ્યા એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની બદલે આપણને મીટર પ્રતિ સેકન્ડ મળ્યું. 20 ભાગ્યા 100 એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. પછી અંતિમ વેગ, તો કે અંતિમ વેગ 0 થઈ જાય છે. શૂન્ય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કે 0 મીટર પ્રતિ સેકન્ડ કે 2 એક જ થાય. અને એટલો વેગનો ફેરફાર થવા માટે લાગતો સમય 10 સેકન્ડ છે એટલે t = 10 સેકન્ડ. તો કેટલું બળ લાગ્યું હશે ગતિની વિરુદ્ધ દિશામાં? એ બળ શોધવા માટે પહેલાં આપણે પ્રવેગ મેળવવો પડે અને એના ઉપરથી બીજા નિયમ ઉપરથી આપણને બળ મળી જાય. તો પ્રવેગ શોધવાનું સૂત્ર, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય, વી માઇનસ યુના છેદમાં ટી. વી બરાબર 0 માઇનસ યુ બરાબર 0.2 અહીંયા આપણે મેળવી દીધું છે અને છેદમાં સમયગાળો 10 એટલે માઇનસ નિશાની આગળ આવશે. 0.2 ભાગ્યા 10 કરો તો 0.02 મીટર પ્રતિ સેકન્ડ² આ પ્રવેગ મળી ગયો. હવે એના ઉપરથી લાગતું બળ શોધવું હોય તો F = ma, બીજો નિયમ ન્યૂટનનો. એમાં આપણે m છે એ 20 ના છેદમાં 1000 કિલોગ્રામ લીધા છે અને પ્રવેગ હમણાં જ આપણે મેળવ્યો -0.02 - આગળ લખી નાખ્યું. હવે અહીંયા એક એક મિનિટ ટ્રાન્સફર કરી નાખો તો 2 ના છેદમાં 100 વધે એટલે 2 ના છેદમાં 100 × 0.02 માઇનસ નિશાની બે આગળ લઈ લીધી છે. 2 × 0.02 કરો એટલે 0.04 ના છેદમાં 100. 0.04 ના છેદમાં 100 એટલે 0.0004 ન્યૂટન બળ લાગે છે. માઇનસ નિશાની દર્શાવે છે કે બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ફરીથી એક વખત પાછા પાંચ દાખલા જોઈ જાઓ. સૂત્ર અગત્યના છે, સૂત્રો યાદ રહી જાય તો દાખલા બહુ સરળતાથી ગણી શકાય છે. અહીં પછી આપણે અટકશું સૂત્ર પાકા કરીશું.